તો મિત્રો તમને ખબર છે કે હું આજે જેતપુર આવેલો છું અને જેતપુરના સાડી ઉદ્યોગનું તમે નામ સાંભળ્યું જ હશે. જેતપુરમાં સાડી ઉદ્યોગ ખૂબ મોટો છે અને જેતપુરમાં સાડી છાપવાવાળા પણ બહુ જાજા છે. તો આજે તમને હું એ જ સાડી છાપવાના કારખાનાની સેર કરાવવાનો છું. તો તમને બતાવીશ હું કે કેવી રીતે સાડી છપાય છે, તેનું શું હોય છે, કલરનું શું હોય છે. તો હાલો તમને બતાવું. મિત્રો હું આવી ગયો છું મારા મિત્રના કારખાને. એનું કારખાનું નામ જીનીવા પ્રિન્ટ છે અને જો તમે જેતપુરથી હોય તો જીનીવા પ્રિન્ટનું નામ તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે. તેનું અહીંયા બહુ મોટું છે સાડી છાપવાનું, કે ઘણા બધા કારખાના છે. તો તેમાંનું એક કારખાનું તમને બતાવીશ કે ત્યાં કેવું હોય છે. અમે પહોંચી ગયા છીએ કારખાનામાં અંદર. તો આ જે પડ્યું છે એને સાડીના તાકા કહેવામાં આવે છે. એમાંથી આવી રીતે કાપડ બનાવી અને આ મશીનમાં ચડાવવામાં આવે. આ મશીનમાં સાડીનો રોલ તૈયાર થાય છે. આપણે સાડી છાપવાનું મશીન હોય તો તેમાં સાડીનો રોલ મહત્વનો ભાગ ભજવે છે. જો તમે આ એ સાડીનો રોલ છે, આમથી કાપડ આવે અને અહીંયા એનો રોલ બને છે. એ રોલ પછી આવા હોય છે. આને કંઈ કામ નથી તો એ રોલ માથે બેસી ગયા. હમણાં મેં જે રોલ બતાવ્યો એને અહીંયા મૂકવામાં આવે છે અને ત્યારબાદ મશીન દ્વારા એને આગળ લઈ જવામાં આવે છે કાપડને. જુઓ તમે અહીંયા પતરા ફિક્સ કરેલા છે અને તેમાં કલર નાખેલો છે. મશીન દ્વારા એ સાડી ઉપર ડિઝાઇન થાય છે. જે પ્રકારની ડિઝાઇન કરવાની હોય તે પ્રકારના પતરા આમાં મૂકવામાં આવે છે અને કલર પણ નાખવાનો હોય છે આમાં. એ કલર કેવી રીતે બને છે, શેનો બને છે એ પણ હું તમને હમણાં બતાવું. જુઓ તમે પહેલાં આગળથી તો સફેદ કાપડ જ આવતું હોય અને આ પતરામાંથી જ્યારે કલર એમાં બેસે પ્રિન્ટના હિસાબે ત્યારબાદ તેમાં ડિઝાઇન પડે છે. જુઓ તમે અહીંયા સફેદ કાપડ જ છે પણ આ અહીંયા પતરા દ્વારા એને ડિઝાઇન કરવામાં આવે છે. તો અહીંયા આ પ્રિન્ટિંગવાળું થઈ જાય છે. એવી જ રીતે આમાં પ્રિન્ટ કરવામાં આવે છે અને કાપડ આગળ જતું જાય છે. જુઓ પ્રિન્ટ પણ અલગ અલગ કલરમાં કરવામાં આવે છે. જુઓ અહીંયા ખાલી સફેદ અને કાળો જ કલર છે સાડીમાં, પણ અહીંયા તેને પીળો પણ કરવામાં આવે છે. જુઓ અહીંયાથી અંદર જાય છે, પાછી બહાર નીકળે છે અને પાછી ત્યાંથી અંદર જાય છે. જુઓ અહીંયાથી પાછી એ સાડી બહાર નીકળે છે. આ એ જગ્યા છે કે જ્યાં કલર બનાવવામાં આવે છે. આ તમે જોઈ શકો છો કલર ના જ ભરેલા છે આ ગરબા. બધા અલગ અલગ કલર છે. જુઓ તમે આ તમે જોવો એ ગમના ભરેલા ટબ છે. એ ગમ દ્વારા જ કલર બનાવવામાં આવે છે. કલર પહેલાં પાવડરમાં હોય છે. એ પાવડરને જ્યારે પાણી અને ગમમાં મિક્સ કરવામાં આવે ત્યારે કલર બને છે મેઇન. આ જુઓ તમે કલરના પોટલા છે, આમાં પાવડર રૂપે જ હોય છે કલર. જુઓ તમે આ આપણે હોળીના કલર રમીએ એવા જ કલર હોય, પણ એ કાચા હોય ને આ પાકા, એટલો જ ફેર છે. ઉપર કલર બનાવવા માટે મેઇન તો ગરમ પાણી અને ગમની જરૂર હોય છે. જો આમાંથી ગરમ પાણી આવે છે અને આ ગમ છે જેને નાખવામાં આવે અને તેના દ્વારા કલર બને છે. ગમ, ગરમ પાણી અને કલરના પાવડરને મિક્સ કરીએ. જુઓ અહીંયા આ બધા અલગ અલગ ડિઝાઇનના પતરા છે, અહીંયા પણ છે અને આમ પણ હજી ઘણા પડેલા છે.
સાડી છાપવામાં વતરાનું પણ કંઈક અલગ જ મહત્વ છે. આપણી પાસે જો સાડી છાપવા માટે મશીન હોય, સાડી છાપવાનું કાપડ હોય અને કલર પણ હોય, છતાં પતરા ના હોય તો આપણે સાડી છાપી શકતા નથી. કારણ કે સાડીમાં જે ડિઝાઇન પાડવાની હોય તે પતરા દ્વારા જ પાડવામાં આવે છે. તેથી પતરાનું મહત્વ ખૂબ છે, સાડી છાપવામાં ખૂબ મહત્વ છે. જુઓ તમે અહીંયા આ એક ડિઝાઇન છે, આ જુઓ પાછળ બીજી આવી, એના પછીના પતરામાં પાછી અલગ. જુઓ આવી રીતે બધા અલગ અલગ હોય છે. તો તમે જોયું કે સાડી કેવી રીતે છપાય છે. આજે મેં તમને બતાવ્યું, આવું નવું નવું કંઈક હું તમને બતાવતો રહીશ અને હું જે કરતો હોય એ પણ તમને બતાવીશ. તો આપણો આજનો વ્લોગ અહીંયા જ પૂર્ણ થાય છે. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.